નમસ્કાર દર્શક મિત્રો, 14મી ગુજરાત વિધાનસભાનું 6ઠું સત્ર હાલ ચાલી રહ્યું છે. દર્શક મિત્રો, આજની વિધાનસભાની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે આવ્યા છીએ લોકશાહીના ધબકારામાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. બાબત ક્રમાંક 1, તારાંકિત પ્રશ્નોત્તરી. પ્રશ્ન ક્રમાંક 1, અરવિંદભાઈ. નવસારી જિલ્લામાં હાથીપગા રોગના નોંધાયેલ દર્દીઓ બાબતે ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલે પ્રશ્ન પૂછ્યો હતો. નાયબ મુખ્યમંત્રી શ્રી અને આરોગ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, મારો પ્રશ્ન ક્રમાંક 1. માન્ય મંત્રીશ્રી, માન્ય અધ્યક્ષશ્રી જવાબ છાપ્યા પ્રમાણે. માન્ય સભ્યશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, મારા મંત્રીશ્રી પાસેથી જાણવા માગુ છું કે હાથીપગા રોગ એ શું છે અને એના વિશે મને સમજાવે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય અરવિંદભાઈનો પ્રશ્ન ખૂબ સાચો છે કે ઘણા રોગ એવા હોય છે કે એનું નામ ભારે હોય, બધા વાતો કરતા હોય કે આના હાથી પગો થયો છે, પણ હાથી પગો શું એ કોઈને બહુ ઓછી ખબર હોય. સ્વાઇન ફ્લૂ હોય, મેલેરિયા હોય, ટાઈફોઇડ હોય તો બધાને ખ્યાલ હોય. એમાં હાથી પગાનો રોગ એ દક્ષિણ ગુજરાતના થોડા વિસ્તારોમાં થાય છે અને જે વ્યક્તિને થાય એનો પગ જેમ હાથીના પગ જાડા હોય એ રીતે જાડો થઈ જાય છે, એટલે એનું નામ હાથીપગાનો રોગ એ રીતે થયેલું છે. આ રોગમાં દર્દીને કોઈ જીવલેણ બીમારી નથી થતી, પણ લાંબા સમય સુધી એના પગની જાડાઈ ખૂબ વધી જાય, હલનચલનમાં હરફરમાં બધી મુશ્કેલી થાય, એ રીતે એને થોડી લાંબા સમય સુધી તકલીફ સહન કરવી પડે છે અને એના કારણે જ આ રોગને અટકાવવા માટે રાજ્ય સરકાર, આરોગ્ય વિભાગ યોગ્ય કાર્યવાહી કરે છે. શરૂઆતમાં રોગ ચેપી પ્રકારનો પણ હોય છે, પણ દર્દીની સારવાર, એને નિયમિત દવા લેવાની, પગ ઉપરના સોજાને ઘટાડવા માટે એને નિયમિત ધોવા, સાબુથી ધોવા, સ્વચ્છ ટુવાલથી સાફ કરવા, એવા પ્રકારની જાળવણી કરવાની હોય છે. એટલા હાથીપગા રોગ એ નવસારી જિલ્લામાં જે માન્ય અરવિંદભાઈએ પ્રશ્ન પૂછ્યો છે એ પ્રમાણે જોઈએ માન્ય અધ્યક્ષશ્રી તો લગભગ 20 વ્યક્તિઓને થયેલો છે. આ વિશેની તબિયત મેં બધી માહિતી મેળવી એ પ્રમાણે બરાબર છે અને આ બધા દર્દીઓની કાયમી સારવારની વ્યવસ્થા જરૂરિયાત પ્રમાણે રાજ્ય સરકાર તરફથી કરવામાં આવે છે. આણંદ અને અમરેલી જિલ્લામાં સ્વાઇન ફ્લૂ, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને કોંગો ફીવરના નોંધાયેલા કેસ બાબતે સોજિત્રાના ધારાસભ્ય શ્રી પૂનમભાઈ પરમારે ઉપસ્થિત કરેલા પ્રશ્નનો ઉત્તર નાયબ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે આપ્યો હતો. પ્રશ્ન ક્રમાંક 2, માન્ય પૂનમભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, મારો પ્રશ્ન ક્રમાંક 2. માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, જવાબ છાપ્યા પ્રમાણે. માન્ય સભ્યશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, સ્વાઇન ફ્લૂ પોઝિટિવ કેસો નોંધાયા તેમાં કેટલા સરકારી હોસ્પિટલમાં અને કેટલા ખાનગી હોસ્પિટલોમાં નોંધાયા? જે ચાર્ટ આપેલો છે એ ચાર્ટ મેં પણ વાંચ્યો, એમાં ઘટાડો થયો છે આ રોગોનો. સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ, મેલેરિયા
એ ખાસ કરીને અસ્વચ્છતાના કારણે ફેલાતા રોગો છે. આપણા લોકોની જે રહેણીકરણીની પદ્ધતિઓ છે, આદતો છે, એ સુધારીને સ્વચ્છ કરવી, સ્વચ્છતા તરફ જવું, એ આ બધા રોગોનું નિર્મૂલનનો મોટામાં મોટો એક ફાયદો છે. ભાઈએ, પૂનમભાઈએ સ્વાઇન ફ્લૂની જે વાત કરી, તો સ્વાઇન ફ્લૂમાં પણ પહેલાં શિયાળામાં વધારે થતો હતો, હવે થોડી બીજી સિઝનોમાં પણ સ્વાઇન ફ્લૂ વધારે થતો થઈ ગયો છે. અને એકલા ગુજરાતમાં નહીં, ભારતના ઘણા રાજ્યોમાં સ્વાઇન ફ્લૂનો પ્રકોપ અવારનવાર દેખાઈ આવે છે. આપણી સરકારે, આપણા બધા ડૉક્ટરોએ, અમારા આરોગ્ય વિભાગના તંત્રએ બધાએ ખૂબ મહેનત કરી અને સ્વાઇન ફ્લૂને કંટ્રોલમાં લેવા. અને બીજું મહત્ત્વનું કે જેને સ્વાઇન ફ્લૂ થયો હોય એની સારામાં સારી સારવાર કરીએ, જેથી એ વ્યક્તિનું મૃત્યુ ના થાય, એને આપણે સાજો કરી શકીએ. એ પરિણામ અસલ કરવામાં સાધનો, દવાઓ અને ટ્રીટમેન્ટ, સારવાર, એ બધાથી આપણે સફળ થયા છીએ. પૂનમભાઈએ જે પ્રશ્ન પૂછ્યો, તો આણંદ જિલ્લાની જો વાત કરું તો છેલ્લા 2 વર્ષમાં આણંદ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના 40 કેસ નોંધાયા હતા અને આ 40 કેસમાં આપણે જે જાળવણી કરી, દર્દીઓની સારવાર કરી, એના કારણે મૃત્યુનું પ્રમાણ ઘણું મર્યાદિત કરી શક્યા છીએ. જરૂર પડે વેન્ટિલેટર ઉપર રાખીએ છીએ. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય અરવિંદભાઈનો પ્રશ્ન ખૂબ સાચો છે કે ઘણા રોગ એવા હોય છે કે એનું નામ ભારે હોય, બધા વાતો કરતા હોય કે આના હાથી પગો થયો છે, પણ હાથી પગો શું એ કોઈને બહુ ઓછી ખબર હોય. સ્વાઇન ફ્લૂ હોય, મેલેરિયા હોય, ટાઇફોઇડ હોય, તો બધાને ખ્યાલ હોય. અત્યારે ચીનમાં જે રોગની ચર્ચા ચાલી રહી છે આખી દુનિયામાં, એનાથી આખી દુનિયા અત્યારે ગભરાઈ ગઈ છે, એમ કહીએ તો ખોટું ના કહેવાય. દરેક દેશ પોતાની પ્રજાને બચાવવા માટે, કોઈને કશું ના થાય એ માટે સાવચેતીના પગલાં લઈ રહી છે. એમાં હાથી પગાનો રોગ એ દક્ષિણ ગુજરાતના થોડા વિસ્તારોમાં થાય છે, અને જે વ્યક્તિને થાય એનો પગ જેમ હાથીના પગ જાડા હોય એ રીતે જાડો થઈ જાય છે, એટલે એનું નામ હાથી પગાનો રોગ એ રીતે થયેલું છે. આ રોગમાં દર્દીને કોઈ જીવલેણ બીમારી નથી થતી, પણ લાંબા સમય સુધી એના પગની જાડાઈ ખૂબ વધી જાય, હલનચલનમાં, હરફરમાં બધી મુશ્કેલી થાય, એ રીતે એને થોડી લાંબા સમય સુધી તકલીફ સહન કરવી પડે છે. અને એના કારણે જ આ રોગને અટકાવવા માટે રાજ્ય સરકાર, આરોગ્ય વિભાગ યોગ્ય કાર્યવાહી કરે છે. શરૂઆતમાં રોગ ચેપી પ્રકારનો પણ હોય છે, પણ દર્દીની સારવાર, એને નિયમિત દવા લેવાની, પગ ઉપરના સોજાને ઘટાડવા માટે એને નિયમિત ધોવા, સાબુથી ધોવા, સ્વચ્છ ટુવાલથી સાફ કરવા, એવા પ્રકારની જાળવણી કરવાની હોય છે. એટલે હાથી પગા રોગ એ નવસારી જિલ્લામાં જે માન્ય અરવિંદભાઈએ પ્રશ્ન પૂછ્યો છે એ પ્રમાણે જોઈએ માન્ય અધ્યક્ષશ્રી, તો લગભગ 20 વ્યક્તિઓને થયેલો છે. આ વિશેની તબિયત મેં બધી માહિતી મેળવી એ પ્રમાણે બરાબર છે, અને આ બધા દર્દીઓની કાયમી સારવારની વ્યવસ્થા જરૂરિયાત પ્રમાણે રાજ્ય સરકાર તરફથી કરવામાં આવે છે. મોરબી અને માળિયા તાલુકામાં નર્મદાની પ્રશાખા અને પ્રશાખાની કામગીરી બાબતે મોરબીના ધારાસભ્ય શ્રી બ્રિજેશ મેરજાના પ્રશ્નનો જવાબ
નાયબ મુખ્યમંત્રીશ્રી અને નર્મદા મંત્રીશ્રી નીતિનભાઈ પટેલે આપ્યો હતો. અધ્યક્ષશ્રી, મારો પ્રશ્ન, આટલું વિગતવાર જવાબ આપ્યો, આનાથી વધારે શું હોય? પ્લીઝ. માન્ય અધ્યક્ષશ્રી, મારો પ્રશ્ન ક્રમાંક 3. માન્ય મંત્રીશ્રી, જવાબ છાપ્યા પરવાન. માન્ય સભ્યશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, મારા મત વિસ્તારમાં મોરબી અને માળિયા તાલુકામાં નર્મદાની 3 બ્રાન્ચ કેનાલો નીકળે છે. મોરબી, માળિયા અને ધાંગધ્રા બ્રાન્ચ કેનાલો. આ 3 બ્રાન્ચ કેનાલોની શાખા, પ્રશાખા અને વિશાખાનું કેટલું કામ બાકી છે અને કયા કારણોસર કામ બાકી છે? અન્ય અધ્યક્ષશ્રી, અમે જે કામ કર્યું છે, મોરબી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો આજે ખેતીથી, કૃષિ ઉત્પાદનથી, પશુપાલનથી એ લહેરાતો થઈ ગયો છે અને લાખો ટન કૃષિ ઉત્પાદન સૌરાષ્ટ્રના અને સુરેન્દ્રનગરના અને મોરબીના ખેડૂતો પાક લે છે. અને જે જમીન સાહેબ કોંગ્રેસના રાજમાં 25,000 રૂપિયા વીઘો કોઈ લેતી નથી, આજે બ્રિજેશભાઈને જે ધારાસભ્યને કહેવું હોય કે સૌરાષ્ટ્રના કે 2-5-10 લાખ રૂપિયા ઓછા કિંમતથી કોઈ જગ્યાએ જમીન મળતી હોય તો મને બતાવે એ શેના માટે આ ભાજપની સરકારે કૃષિ વિકાસ કર્યો અને ઔદ્યોગિક વિકાસ કર્યો એટલે આ બધું થયું છે? માન્ય પરેશભાઈ, 1-2 મિનિટ જવાબ પૂરો થઈ જાવ તો હું તમને તક આપીશ. માન્ય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીની વાત સાચી છે કે અમે જે જમીનમાં કેનાલ બનાવવી ની ટેન્ડર મંજૂર કરી દીધું સાહેબ. માન્ય અધ્યક્ષશ્રીની વાત એટલી જ સાચી છે કે કબજો મળતો નથી એના કારણે અમે ટેન્ડર બહાર પાડી દીધું છે. એ કામ અમે હાથ ઉપર લઈ શકતા નથી, એમની લાગણી છે. હું અધિકારીઓ જોડે વાત કરીશ, જરૂર પડે પોલીસ તંત્રનો પણ સહયોગ કરીશું અને આપણે આ કબજો લેવાનો પ્રયત્ન કરીશું. પરંતુ માન્ય અધ્યક્ષશ્રી, સાથે સાથે આખા નર્મદાના પરિપ્રેક્ષ્યમાં કહું તો ઘણી જગ્યાએ નામદાર કોર્ટમાંથી નાનો મોટો સ્ટે આવી જાય એટલે સરકાર પછી એ કામગીરીમાં આગળ વધી શકતી નથી. કોર્ટ કેસ ના હોય અને કશું રૂકાવટ ના હોય છતાં કબજો ના આપતા હોય તો ચોક્કસ કાર્યવાહી કરશું. ભાવનગર જિલ્લામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રોની ઘટ બાબતે ગારિયાધારના ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણીએ ઉપસ્થિત કરેલા પ્રશ્નનો જવાબ નાયબ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે આપ્યો હતો. પ્રશ્ન ક્રમાંક 5, માન્ય કેશુભાઈ નાકરાણી. માન્ય અધ્યક્ષશ્રી, મારો પ્રશ્ન ક્રમાંક નંબર 5. માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, જવાબ છાપ્યા પ્રમાણે. માન્ય સભ્યશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, સામૂહિક કેન્દ્ર નવા મંજૂર કરવાના ધોરણો શું છે અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આઉટસોર્સિંગથી કામ કરતા વર્ગ 3 અને 4 કર્મચારીના પગાર ધોરણો સરકાર દ્વારા શું નક્કી કરવામાં આવેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, મેં જેમ અગાઉના પ્રશ્નમાં કહ્યું એ પ્રમાણે 30,000 વસ્તીએ 1 PSC છે, એવી જ રીતે 80,000 વસ્તીએ જે રણ વિસ્તાર છે એમાં 1 CHC અને સામાન્ય વિસ્તારોમાં 1,20,000 વસ્તીએ 1 CHC એટલે કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવે છે. અને ગુજરાતમાં પણ મોટાભાગના સામૂહિક આરોગ્ય કેન્દ્રો આપણે બનાવી દીધા છે અને બધા જ CHC એ કાર્યરત છે. માન્ય અધ્યક્ષશ્રી, બીજો માન્ય કેશુભાઈ જે પ્રશ્ન પૂછ્યો છે આઉટસોર્સિંગ માટેનો, તો આઉટસોર્સિંગની વ્યવસ્થા એ રાજ્ય સરકાર દ્વારા ટેન્ડર બહાર પાડી ઇજારદાર પાસે ભાવ મેળવી અને જુદા જુદા વિભાગોની જરૂરિયાત પ્રમાણે, એટલે કે દાખલા કે આરોગ્ય વિભાગમાં, તો આરોગ્ય વિભાગમાં જે મહેકમ રાજ્ય સરકારનું પોતાનું કાયમી છે એના સિવાય જે ખૂટતું હોય એ લોકોની સગવડ સાચવવા, દર્દીઓની, નાગરિકોની સગવડ સાચવવા આપણા આઉટસોર્સિંગથી મેળવીએ છીએ. માન્ય અધ્યક્ષશ્રી, મને જણાવતા આનંદ થાય છે કે હમણાં થોડા મહિના પહેલાં જ આખા પ્રશ્નનો મારી રીતે મેં રિવ્યૂ કર્યો અને ભૂતકાળમાં એટલે કે થોડા વખત પહેલાં જ આઉટસોર્સિંગના કર્મચારીઓની અમારી સમક્ષ રજૂઆત આવતી હતી કે સરકાર એક કર્મચારીને, સમજી લો કે 18,000 પગાર આપે છે ઇજારદારને,
કોઈ કામ માટે 20,000 આપે છે, કોઈ કામ માટે 22,000 આપે છે, પણ ઇજારદારો અમને એ પગારમાંથી પૂરતો પગાર આપતા નથી. એનો આખો રિવ્યૂ કર્યો, એની આખી સિસ્ટમ આપણે પદ્ધતિ સુધારી દીધી, અને કર્મચારી જે કામ કરતો હોય, નર્સ હોય, એક્સરે ટેકનિશિયન હોય, લેબ ટેકનિશિયન હોય, પ્યુન હોય, કમ્પાઉન્ડર હોય, સ્વીપર હોય, બધાના પગાર ધોરણ સરકારે ઊંચામાં ઊંચા અમે નક્કી કર્યા, આખા રાજ્યમાં એક સમાન કર્યા. એક જણો દાખલા તરીકે ગારિયાધરમાં કે ભાવનગરમાં જ્યાં હોય, દાખલા કે 100 કર્મચારી 500 કર્મચારી આપણને પૂરા પાડતા હોય આઉટસોર્સિંગવાળા, તો 500નો પગાર નક્કી, એ પગાર સીધો સરકાર આપે, અને અમે એને એસ્ક્રો એકાઉન્ટ ખોલાયા. કર્મચારીના ખાતામાં સીધે સીધી એ રકમ જમા થઈ જાય. કમ્પાઉન્ડરને કમ્પાઉન્ડરનો પગાર, નર્સને નર્સનો પગાર, ટેકનિશિયનને ટેકનિશિયનનો પગાર સીધી એના ખાતામાં જમા થાય. અને આઉટસોર્સિંગ એજન્સીને એણે જે માણસો સરકારને પૂરા પાડ્યા એના મહેનતાણા પેટે સર્વિસ ચાર્જ મળે. ESI, પ્રોવિડન્ટ ફંડ, જે બધું નિયમ પ્રમાણે આપવાનું છે એ રાજ્ય સરકાર તરફથી સીધે સીધું કર્મચારીને આપવાની પણ વ્યવસ્થા આપણે કરી દીધી. અને સાહેબ, હું કહું તો મારા માટે ખોટું એમ લાગે કે નીતિનભાઈ જાતે વખાણ કરે છે, પણ વર્ષે ઓછામાં ઓછા આ પદ્ધતિ મારા બદલવાથી સરકારના 50 કરોડ રૂપિયાથી 100 કરોડ રૂપિયા ફક્ત આરોગ્ય વિભાગમાં જ આખા રાજ્યની આઉટસોર્સિંગ કામગીરી અમારો આરોગ્ય વિભાગ જે કરે છે એમાં બચશે. હજુ કલેક્ટર ઓફિસ, માર્ગ મકાન વિભાગ, બીજા વિભાગો એ પણ આઉટસોર્સિંગ સર્વિસ લે છે. હવે નાણામંત્રી તરીકે હું આ બધા વિભાગોમાં આ પ્રમાણેની પદ્ધતિ દાખલ કરવાનો છું, જેથી આઉટસોર્સિંગ કર્મચારીનું ખોટું શોષણ ન થાય, સરકાર જે પગાર આપે છે એ પૂરેપૂરો એને મળે, અને જે આઉટસોર્સિંગ એજન્સી છે એને મહેનતાણા પેટે સર્વિસ ચાર્જ મળે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં તાલુકાવાર કૃષિ વિષયક વીજ જોડાણ અંગે ધારીના ધારાસભ્ય શ્રી જેવી કાકડિયાએ પૂછેલા પ્રશ્નનો જવાબ ઉર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલે આપ્યો હતો. પ્રશ્ન ક્રમાંક 7, જેવી કાકડિયાજી. અધ્યક્ષશ્રી, મારો પ્રશ્ન ક્રમાંક 7. માનનીય મંત્રીશ્રી, જવાબ છાપ્યા પ્રમાણે. માનનીય સભ્યશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, આપના દ્વારા મંત્રીશ્રીને પૂછવા માગું છું કે મારો વિસ્તાર એ જંગલના કાંઠા ઉપર આવેલો વિસ્તાર છે. આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓનો ખૂબ જ ત્રાસ છે. એના હિસાબે ખેડૂતો રાત્રે પાણી વાળવા જઈ શકતા નથી, ત્યારે ખેડૂતોને 3-ફેઝ લાઇટ દિવસે આપો અને રાત્રે સિંગલ ફેઝ આપો. મારો વિસ્તાર બાગાયત વિસ્તાર છે. ત્યાં બાગાયત વિસ્તારમાં આંબાવાડીમાં ખુલ્લા તાર છે. ખુલ્લા તારના હિસાબે થોડો પણ પવન આવે તો તાર ભેગા થાય તો ખૂબ જ નુકસાન થાય છે. એટલા માટે આ તારવાળો વિસ્તાર જે બાગાયત વિસ્તાર છે એમાં કેબલ ક્યારે બદલાવી આપવામાં આવશે, કેબલ નાખવામાં ક્યારે આવશે? અને અધ્યક્ષશ્રી, મને આનંદ થાય છે, ગઈકાલે જ બજેટની અંદર ખેડૂતોનો વર્ષો જૂનો પ્રશ્ન કે દિવસે વીજળી આપવાનો પ્રશ્નનો ઉકેલ લાવવા માટેનો જાહેરાત કરી છે. માધ્યમે મુખ્યમંત્રીશ્રીએ દિંકર યોજના દ્વારા આવતા 3 વર્ષમાં પ્રશ્ન પૂછવા દઈશ, પ્લીઝ. સંપૂર્ણપણે આખા ગુજરાતની અંદર એક જિલ્લાની અંદર વીજળી આપવાનું કામ દિવસે પૂર્ણ થશે. અને મને સભ્યશ્રીએ જે વાત કરી છે કે મારા ગીર વિસ્તારની અંદર મને ઓલરેડી માધ્યમે મુખ્યમંત્રીશ્રીને ઘણી રજૂઆત આવી હતી, મને બી રજૂઆત આવી હતી, અને આવતા દિવસોનું મોટા પાયાનું પહેલો વિસ્તારમાં જ વીજળી દિવસે મળવાનું કામ ચાલુ થશે તે ગીર વિસ્તારના આજુબાજુના તાલુકાઓની અંદર આપવામાં આવશે. અને માન્ય અધ્યક્ષશ્રી, મારે સભ્યશ્રીને એટલું જાણ કરવું છે કે આની અંદર દિવસે વીજળી આપવા માટે આપણે ખૂબ મોટા પ્રમાણેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડતું હોય છે. કારણ કે જે વીજળી આવતી હોય એ સબસ્ટેશનની અંદર આવતી હોય, એ સબસ્ટેશનની અંદર જ્યારે વીજળી આવતી હોય ત્યારે આપણે ડિફરન્ટ સ્લોટ્સ આપવામાં આવે છે. એ સ્લોટ્સ એવી રીતે આપવામાં આવે છે કે એક વિસ્તારને આટલા કલાક આપે, બીજા વિસ્તારને આટલા કલાક આપે, એટલે ખૂબ મોટા પ્રમાણમાં નવી ટ્રાન્સમિશન નેટવર્ક નાખવું પડશે, ખૂબ મોટા નવા પ્રમાણની અંદર સબસ્ટેશન નાખવા પડશે, અને એના કારણે આપણે દિવસે બી વીજળી વધારે ઉત્પાદન થાય. વીજળી સ્ટોર થતી નથી, એક વસ્તુ ધ્યાન રાખજો. એટલે ખેડૂતો માટે જે વધારાનું જે આપણે વધારે ઉત્પાદન દિવસે કઈ રીતે થાય એના માટે બી આયોજન કરવું પડશે. એટલે આપણે મેક્સિમમ ટુ મેક્સિમમ 3 વર્ષનો પીરિયડ રાખ્યો છે, પરંતુ જેમ યોજના આગળ વધતી જશે, જેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધતું જશે, એમ દિવસે દિવસે આપણે જિલ્લાઓને
દિવસમાં કન્વર્ટ કરવાનું કરીશું. બીજું, ઘણી વખતે આપ જાણો છો કે આપના સમયમાં તો તાલુકા અને આખા જિલ્લામાં એક સબસ્ટેશન રહેતા હતા અને એક એક સબસ્ટેશનના કારણે આખા જિલ્લાને એક જ તાલુકાને આખા જિલ્લાને બધા જ ખેડૂતોને એક જ સબસ્ટેશનની અંદરથી વીજળી આપવામાં આવતી હતી. આપણે દર વર્ષે 140 સબસ્ટેશન એટલે કરીએ છીએ કે આપ આદિવાસી પટ્ટામાં જુઓ તો ઘણા આપણે કોઈ ફરિયાદ જ નથી, કોઈ માંગણી જ નથી કે મારા વિસ્તારમાં નવું સબસ્ટેશન આપો, એવી પરિસ્થિતિ આપણે ઊભી કરી દીધી છે. અને આવતા દિવસોમાં આની અંદર બી 3 હોય તો 3ના 6 એટલે કરવા માગીએ છીએ કે એટલે કરવા માગીએ છીએ કે 2 સબસ્ટેશનની વચ્ચે અંતર ઓછું થાય તો ખેડૂતોને જે લાઈનો લાંબી લાંબી કરવાની આવે છે એ લાઈનો બી ઓછી થાય, ટ્રિપિંગ ઓછા થાય, લો વોલ્ટેજના પ્રશ્નો ઓછા થાય અને ગુણવત્તાવાળી ખેડૂતોને વીજળી મળે એ પ્રમાણેનું આપણે આખું આયોજન કરેલું. માન્ય પૂજાભાઈ, અગાઉ જાહેરાત કરી હતી તે વખતે તમે શું પ્લાનિંગ કર્યું હતું માન્ય અધ્યક્ષશ્રી, એની પણ જાહેરાત તમારે કરવી જોઈએ. માન્ય અધ્યક્ષશ્રી, ગૃહના નેતાશ્રી ઊભા થયા છે, પ્લીઝ. આ 2 પ્રશ્ન ભેગા થાય છે. જ્યારે વચમાં આજથી ને 2 મહિના પહેલાં દીપડાનો ખૂબ ત્રાસ બગસરા વિસ્તારમાં જે ઊભો થયો ત્યારે સરકારે ત્યાંના લોકોની જે લાગણી હતી કે ભાઈ આ રાત્રે ખેડૂત ખેતરમાં જાય, દીપડો ઓચિંતો આવે અને ઉપાડી જાય અથવા તો ત્યાં આગળ ભરખી જાય તો તમે આને કંઈક દિવસે અમને ટેમ્પરરી કરી આપો, અને ત્યારે જાહેરાતમાં એ દિવસોમાં ટેમ્પરરી આપણે કરી દીધી. ત્યાર પછી જે ગઈકાલે બજેટમાં જે જાહેરાત કરી છે આપણે એ કાયમી માટે કરી છે. આપ સૌ જાણો છો કે કોઈપણ આખી વ્યવસ્થા, દાખલા તરીકે જ્યોતિગ્રામ આપણે કર્યું કે ભાઈ 24 કલાક લાઇટ, તો ટોટલ આપણે સબસ્ટેશન, એની કેપેસિટી, વાયરો, પછી ખેત લાઈનો બધી લઈ જાવી, આ બધું આપણે અપગ્રેડ કર્યું અને આખી યોજનાને સફળ કરી. એવી જ રીતે આ યોજના પણ 3 વર્ષમાં કોઈ ખેડૂતને રાત્રે 9 વાગ્યા પછી ખેતરમાં જવું ન પડે અને સવારથી એને લાઇટ મળે અને બધાને જે 8-8 કલાકની જે રાઉન્ડ હતો એને બદલે 16 કલાકમાં જ પતી જાય. રાતના 8 કલાક દરેક ખેડૂત પોતે આરામથી સોઈ શકે એટલા માટે ગઈકાલે જ આપણે જાહેરાત કરી છે. 3 વર્ષનો તબક્કો એટલા માટે છે કે આખા ગુજરાતમાં દરેક જગ્યાએ આપણે આ ચેન્જ લાવી છીએ અને એમાં સોલારનો પણ આપણે મેક્સિમમ ઉપયોગ કરવાના છીએ અને એને કારણે આખી વ્યવસ્થા નવેસરથી બને આ વર્ષથી શરૂ થશે, ટૂંક સમયમાં જ શરૂ કરીએ છીએ. અને પહેલું, જ્યાં જંગલ વિસ્તારમાં જે જેવીએ વાત કરી કે ભાઈ આ સિંહ અને દીપડાઓનો જે બધી તકલીફ છે ત્યાંથી શરૂઆત કરી છીએ આપણે અને એ જિલ્લાને પહેલાં કરી અને પછી બાકીનું કરી અને આપણે આગળ. આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટરની સુવિધા અંગે ખંભાતના ધારાસભ્ય શ્રી મહેશકુમાર રાવલે ઉપસ્થિત કરેલા પ્રશ્નનો જવાબ પંચાયત રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમારે આપ્યો હતો. પ્રશ્ન ક્રમાંક 1, મયુરભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે એ જાણવા માગું છું કે આણંદ જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં જે 12 ગામોમાં કોમ્પ્યુટરની સુવિધા પૂરી પાડેલ છે તે ગામોના નામ અને કોમ્પ્યુટર સાથે કઈ કઈ સુવિધાઓ આનુષાંગિક સાધનો પૂરા પાડવામાં આવેલ છે. માન્ય અધ્યક્ષશ્રી, આણંદ જિલ્લામાં 31/12/2019ની સ્થિતિએ છેલ્લા 1 વર્ષમાં 12 ગામોને કોમ્પ્યુટરની સુવિધા પૂરી પાડવામાં આવેલ છે. મારા જવાબમાં બી મેં તાલુકાવાઇઝ જણાવ્યું છે પણ એમને ગામવાઇઝ માહિતી માન્ય સભ્યશ્રીને જોઈએ છે. એમાં આણંદમાં રાવડાપુરા, આંકલાવમાં આસોદર અંબાવ, બોરસદમાં કસુબાટ, ઉમરેઠમાં નવાપુરા, સોજિત્રામાં બાલિંટા, પેટલાદમાં પંડોળી મેળાવ, ખંભાતમાં તળા તળાવ, ખંભાતમાં ગોલાણા, તારાપુરમાં રીંઝા અને તારાપુર. માન્ય અધ્યક્ષશ્રી, એ કોમ્પ્યુટરની સાથે સાથે પ્રિન્ટર અને પ્રિન્ટર કાર્ટિજ, સ્કેનર, વેબ કેમેરા, અનઇન્સ્ટોલેબલ પાવર સપ્લાય, વીસેટ, બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, ગ્રામ પંચાયતના મકાનમાં બેસવા માટે ટેબલ, ખુરશી, રેકર્ડની સાચવણી માટે તિજોરી, ઉપયોગી વેબ એપ્લિકેશન સોફ્ટવેર પૂરા પાડવામાં આવે છે. પીવાના પાણી અને શૌચાલયથી વંચિત દાંતા અને અમીરગઢ તાલુકાની શાળાઓ અંગે દાંતાના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડીના પ્રશ્નનો જવાબ શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ આપ્યો હતો. પ્રશ્ન ક્રમાંક 2, કાંતિભાઈ ખરાડી. અન્ય અધ્યક્ષશ્રી, મારા મત વિસ્તારને મેં પ્રશ્ન એટલા માટે પૂછ્યો છે કે કઈ કઈ શાળાઓની અંદર શૌચાલય વગરની શાળાઓ છે. પ્રશ્ન પૂછાયા પછી માન્ય અધ્યક્ષશ્રી 1 અઠવાડિયાનો સમય મળે છે, એમાં અમારા DPO દ્વારા
અમે જે તે પ્રશ્નના અનુસંધાનમાં તપાસ કરીને પછી જવાબ આપીએ છીએ, એટલે છતાં પણ રહી ગયું હશે તો અમે એને કરેક્ટ કરીશું, એ જ વાત છે ને. પણ પણ આજના દિવસે તો અમારો જવાબ એકદમ સાચો છે, સાચો જ છે જવાબ, સાચો જ નહીં એટલે એક પણ શાળામાં સાચો જ છે એટલે જ કીધું હોય તો આપણે લખી, પાણી અને શૌચાલયની બધી વ્યવસ્થા છે. પ્રશ્ન ક્રમાંક 3 આગળ મૂવ કરી દીધો, હજુ આમાં પૂછવું છે કંઈ? આમાં કાંતિભાઈ બેસી જાઓ પ્લીઝ. સુખરામભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, મારે મંત્રીશ્રી પાસેથી જાણવું છે કે એકેય પ્રાથમિક શાળામાં જાજરૂ બાથરૂમ બાકી નથી. આ જાજરૂ બાથરૂમ છે ખરા, પણ ચાલુ હાલતમાં છે કે બંધ હાલતમાં છે? મારે જાણવું સાહેબ, વાત તો સાચી ને સાહેબ? એકડપડ તો હશે, પણ ત્યાં બોર કે મોટર ચાલતી હશે કે જાજરૂ બાથરૂમ ચાલુ છે કે ખાતરી થઈ છે કે કેમ? અધ્યક્ષશ્રી, મારા કેબિનેટ મંત્રીએ કીધું એ પ્રમાણે આ બધી જ પ્રશ્ન પૂછાયો ત્યાં સુધીની માહિતી તો હતી જ. એ પછી ગઈકાલ સુધી અમારું જે આખું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે ત્યાંથી પણ અમે તપાસ કરી લીધી છે અને આ બધી જ જગ્યાએ આ બધી જ સુવિધા ઉપલબ્ધ છે. અને ઉપરાંત માનનીય અધ્યક્ષશ્રી, આપણે હમણાં જ જે વાત કરી ગઈકાલે પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ, કે જે પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ જે કેન્દ્ર સરકારે ગુજરાતને રાજ્યની અંદર પ્રથમ, આમ તો ચંદીગઢ જે છે એ યુનિયન ટેરિટરી છે એટલે રાજ્યની અંદર પ્રથમ છીએ, એના એની અંદર જે ક્રાઇટેરિયા છે એની અંદર કન્યાઓ માટે ચાલુ હાલતમાં શૌચાલયની સમીક્ષામાં 10માંથી 10 પોઈન્ટ, એવી જ રીતે ભાઈઓ માટે શૌચાલયની સંખ્યામાં ચાલુ હાલતમાં હોય એમાં પણ 10માંથી 10 પોઈન્ટ, સાથે સાથે પ્રાથમિક શાળામાં પીવાના પાણીની સુવિધા માટે 10માંથી 10 જણે બૂમ પાડી ઊભા થઈ જાય ઈમાનદારીથી. એટલે આ માત્ર અમારી નહીં, કેન્દ્ર સરકાર કંઈ કહેવું છે આપને? આવું આવી વાતચીત પણ ના હોય, આ કસ્ટમમાં નથી આવતું, તમે જરા શાંતિથી મને કહેજો. માન્ય અધ્યક્ષશ્રી, આ પ્રશ્નમાં એટલા માટે આવે છે કે શૌચાલયની સુવિધા અમે કહી છીએ એવું નહીં, કેન્દ્ર સરકાર દ્વારા જે પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ કરવામાં આવ્યો ને એમાં પણ આ 100 એ 100% સુવિધા છે એવું કહેવામાં. ચાલો અભિનંદન. કાંતિભાઈ, તમારે કંઈક બાકી રહી ગયું છે? પ્લીઝ બોલો બોલો. હું અત્યારે નોમાં જ આલ દઉં છું, અત્યારે આપી દો ને. બહુ સરસ, માત્ર તપાસ કરાવશો એવું નહીં. હા, મેં તપાસ, અમારા અધિકારી શ્રી કાંતિભાઈ, 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 માત્ર તપાસ નહીં કરીએ, પણ માનનીય મુખ્યમંત્રીશ્રીની અમને કડક સૂચના છે બરાબર, કે આવા પ્રસંગો હોય ત્યારે ફરિયાદી જે માનનીય ધારાસભ્ય હોય કે કોઈ રાજ્યના કોઈપણ પાર્ટીના આગેવાન હોય એમને સાથે લઈ અને પછી તપાસ કરી અને પછી એ પ્રશ્ન પૂરો કરવો. એમને સાથે લઈ જવાનું કીધું, ખોટા નાખી શકે સાહેબ, સાથે લઈ જવાનું કીધું, એટલે તો સાથે લઈ જવાનું કહું છું. કાંતિભાઈને, માનને કાંતિભાઈને સાથે લઈ જવાનું. અને ધારાસભ્ય જવાબદાર છે તો મંત્રી તરીકે પણ અમે જવાબદાર છીએ. આનાથી વધારે હું શું કહી શકું કે માનને ધારાસભ્ય, આનાથી સારો કોઈ જવાબ હોઈ જ ના શકે. થેન્ક યુ.